Hello students, once again welcome in today's another session of elective accounting. Students, in our last lecture we calculated the question number 8. Now today we will calculate the question number 9 from your litho, right? Aa question hu tamne homework ma aapu chu, but emna je royalty calculation che e hu tamne karavu chu. That means table we will calculate over here. And necessary ledgers or entries, whatever asked in the question, that you will supposed to do in your homework, right? So read the question from your litho. Question number 9. Ram Colliery Company obtained a mine on lease on 1/1/2006 for a period of 20 years under the following terms. One company is there, a company che Ram Colliery Company, ke je ek mine che lease par rakhe che. कई तारीख थी? फ्रॉम 1/1/2006 फॉर अ पीरियड ऑफ 20 इयर्स. दैट मीन्स लीज पीरियड इज 20 इयर्स. अने टर्म्स एंड कंडीशन्स कई है? रीड अहेड. नंबर वन, रॉयल्टी रेट 1.5 रुपीज पर टन. सेकेंड वन, मिनिमम रेंट 64,000 रुपीज पर ईयर. थर्ड, ईच ईयर एक्सेस ऑफ मिनिमम रेंट ओवर द एक्चुअल रॉयल्टी. एनो मीनिंग शू थे स्टूडेंट्स? के एक्चुअल रॉयल्टी करता मिनिमम रेंट जेटलू वधारे छे. एक्सेस मीन्स वधारो, जेने आपणे शू कहीए छीए? शॉर्ट वर्किंग, राइट? ए जे डिफरन्स छे एक्चुअल रॉयल्टी अने मिनिमम रेंट वच्चेनो, एटले के शॉर्ट वर्किंग केन बी रिकवर्ड ड्यूरिंग द सबसिक्वंट टू इयर्स. सबसिक्वंट मीन्स नेक्स्ट, राइट? के शॉर्ट वर्किंग तमे रिकवर क्यारे करी शकशो? तो के जे वर्षे शॉर्ट वर्किंग थाय એમના પછીના બે વર્ષ સુધી તમે એ શોર્ટ વર્કિંગ રિકવર કરી શકશો, પછી આગળ ફોરવર્ડ કરી શકાશે નહીં. કન્ડિશન નંબર 4, ઇફ ઇન એની યર ડ્યુ ટુ એક્સિડન્ટ ઓર સ્ટ્રાઇક ધ એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ. સપોઝ કોઈ યરમાં એક્સિડન્ટ છે અથવા તો સ્ટ્રાઇક છે, અને એ યરમાં એક્ચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? લેસ. Then the minimum rent is to be reduced by 25% of that year. ત્યારે એ સ્ટ્રાઇક ઓર એક્સિડન્ટના યરમાં તમારે મિનિમમ રેન્ટમાં રિડક્શન, ઘટાડો કરવાનો છે. હાઉ મચ? 25%. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. નાવ ધ એન્યુઅલ આઉટપુટ, આઉટપુટ મીન્સ પ્રોડક્શન, વોઝ એઝ અંડર. ટુ કોલમ્સ આર ગીવન, યર એન્ડ પ્રોડક્શન ઇન ટન્સ. 4 years details are given students, 2006, 7, 8 and 9. Kya year ma strike or accident che? Last year 2009 ma tamne strike apel che. A year na minimum rent ni calculation karti vakte dhyan rakhvanu, right? Last paragraph, you have to prepare number 1, minimum rent account, royalty account, short working account and number 4, mine loads account in the books of Ram Colliery Company. સ્ટુડન્ટ્સ, માઇન્ડ લોડ્સ મીન્સ લેન્ડલોડ. જે રીતે જમીનના, એટલે કે લેન્ડના કોઈ ઓનર હોય તો એને આપણે લેન્ડલોડ કહીએ છીએ, એ રીતે માઇન્ડના જો ઓનર હોય એને શું કહી શકો તમે? માઇન્ડ લોડ્સ. સો માઇન્ડ લોડ મીન નથિંગ એલ્સ લેન્ડલોડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 9, નોટ ડાઉન ધ નેમ ઓફ લેન્ડલોડ એન્ડ લીઝી. સ્ટુડન્ટ્સ, આ જે રામ કોલિયરી કંપની છે એ લીઝ પર માઇન રાખે છે, એટલે એ શું થશે? લીઝી. નેમ ઓફ ધ લેન્ડલોડ, લેન્ડલોડ મીન્સ માઇન્ડલોડ, નેમ ઓફ ધ માઇન્ડલોડ ઇઝ નોટ ગીવન. તો ત્યાં તમે શું કરશો? ડેશ. જ્યાં પણ લેન્ડલોડ આવશે ત્યાં તમારે એ જ વર્ડ યુઝ કરવાનો, લેન્ડલોડ. આ ક્લિયર થાય છે, રાઈટ? રોયલ્ટી રેટ ઇઝ ગીવન 1.5 રૂપીઝ પર ટન. દેન આફ્ટર, મિનિમમ રેન્ટ ઇઝ ડિસાઇડેડ 64,000 પર યર. એન્ડ શોર્ટ વર્કિંગની કન્ડિશન લાસ્ટમાં ખાસ નોટ ડાઉન કરવાની, જેથી કરીને યાદ રહે. શોર્ટ વર્કિંગ રિકવરેબલ ઇન નેક્સ્ટ 2 યર્સ. ચલો, અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ ડ્રો ધી ટેબલ ઓફ રોયલ્ટી. ગીવ ધ હેડિંગ, ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી, રાઈટ? એન્ડ ટોટલ નંબર ઓફ કોલમ્સ રિક્વાયર્ડ આર 9. ફર્સ્ટ કોલમ યર, સેકન્ડ કોલમ પ્રોડક્શન, હિયર પ્રોડક્શન ઇઝ ગીવન ઇન ટન્સ, સો રાઇટ ડાઉન. થર્ડ કોલમ એક્ચ્યુઅલ રોયલ્ટી. કોલમ નંબર 5 મિનિમમ રેન્ટ. કોલમ નંબર 6, ઓકે, કોલમ નંબર 5 ઇઝ શોર્ટ વર્કિંગ.
જે કઈ રીતે મળશે? કોલમ નંબર 3 માઇનસ 4, દેન કોલમ નંબર 6 શોર્ટ વર્કિંગ રિકવર્ડ, કોલમ નંબર 7 શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ, કોલમ નંબર 8 શોર્ટ વર્કિંગ બેલેન્સ, એન્ડ 9th કોલમ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, જેનો આન્સર શું થશે? આઈધર કોલમ નંબર 4 ઓર કોલમ નંબર 3 માઇનસ 6. ક્લિયર? ઓકે, નાવ 4 યર ડિટેલ્સ આર ગિવન. 4 વર્ષની ડિટેલ છે સ્ટુડન્ટ્સ, રાઈટ? 2006, 2007, 2008 એન્ડ 2009. 2009માં સ્ટ્રાઇક છે, તો એ યરને તમે એસ્ટ્રિક કરી નાખો જેથી કરી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, નાવ સેકન્ડ કોલમ પ્રોડક્શન નોટ ડાઉન કરો. ઇન ધ યર 2006 ધ ક્વોન્ટિટી ઇઝ ગિવન 24,000 ટન્સ. ઇન 2007 32,000 ટન્સ. ઇન 2008 56,000 ટન્સ. એન્ડ ઇન 2009 40,000 ટન્સ. નાવ એક્ચ્યુઅલ રોયલ્ટી કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? હિયર ધ ક્વોન્ટિટી ઇઝ ગિવન, ક્વોન્ટિટી મલ્ટીપ્લાય રેટ ઓફ રોયલ્ટી 1.5 રૂપીઝ, રાઈટ? ઇન ધ ફર્સ્ટ યર ધ ક્વોન્ટિટી પ્રોડ્યુસ્ડ ઇઝ 24,000 મલ્ટીપ્લાય 1.5 રૂપીઝ પર ટન, સો ધ એક્ચ્યુઅલ રોયલ્ટી વિલ કમ 36,000 રૂપીઝ. નાવ ઇન સેકન્ડ યર 2007 32,000 ટન્સ મલ્ટીપ્લાય 1.5 રૂપીઝ, સો ઇટ વિલ કમ 48,000 રૂપીઝ. ઇન થર્ડ યર ક્વોન્ટિટી 56,000 ટન્સ મલ્ટીપ્લાય 1.5 રૂપીઝ, સો એક્ચ્યુઅલ રોયલ્ટી 84,000 રૂપીઝ. એન્ડ ઇન ફોર્થ યર 40,000 ટન્સ મલ્ટીપ્લાય 1.5 રૂપીઝ, સો એક્ચ્યુઅલ રોયલ્ટી 60,000 રૂપીઝ. ચલો આ ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે, રાઈટ? નાવ કોલમ નંબર 4 મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટ ઇઝ ફિક્સ્ડ 64,000 ઇન એવરી યર, રાઈટ? સો રાઇટ ડાઉન 64,000 ઇન ઓલ યર્સ એક્સેપ્ટ ધ યર ઓફ સ્ટ્રાઇક ઓર એક્સિડેન્ટ. અહીંયા સ્ટ્રાઇક ક્યાં યરમાં છે? લાસ્ટ યરમાં, 2009માં, રાઈટ? તમારા ક્વેશ્ચનમાં જુઓ કન્ડિશન શું આપે છે. જે યરમાં સ્ટ્રાઇક છે એ યરમાં તમારે મિનિમમ રેન્ટ એ રિડ્યુસ કરવાનું છે. બટ ક્યારે રિડ્યુસ કરશો? એક તો જે યરમાં સ્ટ્રાઇક હોય એ જ યરમાં, અને એ પણ સેકન્ડ કે એક્ચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી હોવી જોઈએ? લેસ. તો અને તો જ એ રિડક્શન છે એ તમે કરશો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, નાવ પે અટેન્શન યર. અહીંયા 2009માં તમારી એક્ચ્યુઅલ રોયલ્ટી છે 60,000 રૂપીઝ, રાઈટ? સ્ટુડન્ટ્સ, આ 60,000 એક્ચ્યુઅલ રોયલ્ટી એ તમારા જે રેગ્યુલર મિનિમમ રેન્ટ છે 64,000, એમના કરતાં કેવી છે? લેસ. સો તમારા ક્વેશ્ચનની જો કન્ડિશન છે ફૂલફિલ થાય છે કે એક તો આ યરમાં છે શું છે? સ્ટ્રાઇક યરમાં છે, સ્ટ્રાઇક છે, અને સેકન્ડ કે સ્ટ્રાઇક યરની સાથે સાથે એ યરમાં એક્ચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં પણ કેવી છે? લેસ. તો એ યરનું જે મિનિમમ રેન્ટ હોય 64,000, એમાં 25%નું આપણે શું કરવાનું રહેશે? રિડક્શન. તો એના માટે વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરો. રાઇટ ડાઉન નંબર 1, 2009 ઇઝ અ સ્ટ્રાઇક યર, સો મિનિમમ રેન્ટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 25%. સો મિનિમમ રેન્ટ કેટલું થશે? રેગ્યુલર મિનિમમ રેન્ટ છે 64,000, જેમાંથી તમારે એમના 25% રિડ્યુસ કરવાના છે. સો 64,000ના 25%, સો ઇટ વિલ કમ 16,000 રૂપીઝ. કરો માઇનસ, સો મિનિમમ રેન્ટ ફોર ધ યર 2009 વિલ કમ 48,000 રૂપીઝ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ત્યાં હું એ તો નોટ ડાઉન કરી લેજો, વર્કિંગ નોટ નંબર 1. ક્લિયર? ઓકે, નાવ સ્ટુડન્ટ્સ, નાવ વી વિલ મેક ધ કેલ્ક્યુલેશન યર વાઇઝ. હવે આપણે યર વાઇઝ કેલ્ક્યુલેશન છે એ કરીએ, રાઈટ? ફર્સ્ટ 2006 એ યરમાં શોર્ટ વર્કિંગ છે શું થશે? પે અટેન્શન યર, શોર્ટ વર્કિંગ 36,000 માઇનસ 64,000, સો શોર્ટ વર્કિંગ ઇન 2006 વિલ કમ માઇનસ 28,000 રૂપીઝ, લોસ આવે છે, રાઈટ? ફર્સ્ટ યર છે એટલે કોઈ રિકવરી થશે નહીં.
not recovered again dash. Short working balance again lost છે, પૂરેપૂરો recover કરવાનો છે. So balance 28,000 amount paid to landlord, right? જ્યારે માઇનસમાં શોર્ટ વર્કિંગ છે ત્યારે પે શું થશે? મિનિમમ રેન્ટ જ, એટલે કે કોલમ નંબર 4, 64,000 રૂપીસ. નાવ સેકન્ડ યર 2007, રાઈટ? શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. 48,000 માઇનસ 64,000, સો શોર્ટ વર્કિંગ વિલ કમ માઇનસ 16,000 રૂપીસ. નાવ શોર્ટ વર્કિંગ રિકવર્ડ સ્ટુડન્ટ્સ, અગેઇન સેકન્ડ યરમાં લોસ આવે છે, એટલે કોઈ રિકવરી છે થશે નહીં, એટલે શોર્ટ વર્કિંગ રિકવર્ડ ડેશ. હજુ તમે કોઈ બેલેન્સ છે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરશો નહીં. વાય? બિકોઝ 2006ની જે આ શોર્ટ વર્કિંગ છે એની પાસે રિકવરીનો ટાઈમ કેટલો છે? નેક્સ્ટ 2 યર્સ, એટલે કે હજુ એમની પાસે 2008 છે. જો એમાં રિકવરી થઈ શકશે તો એમાં આપણે કરશું, રાઈટ? ઓકે, સો નોટ રિકવર્ડ ડેશ બેલેન્સ. ઓલરેડી 28,000નો લોસ હતો, હજુ એડિશનલ 16,000નો લોસ થાય છે, સો ટોટલ લોસ 44,000. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલું થશે? માઇનસમાં શોર્ટ વર્કિંગ છે, સો પે શું થશે? મિનિમમ રેન્ટ જ, 64,000 રૂપીસ. ક્લિયર? નાવ થર્ડ યર 2008, શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો. 84,000 માઇનસ 64,000, સો ધ બેલેન્સ વિલ કમ પ્લસ 20,000 રૂપીસ. સ્ટુડન્ટ્સ, અહીંયા લોસ નહીં, હવે શું થાય છે? સરપ્લસ. સરપ્લસ છે, દેટ મીન્સ રિકવરી કરી શકશું, રાઈટ? પહેલાં રિકવરી કોની કરશો? ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ જે છે 28,000, જેમાંથી તમે રિકવર કેટલા કરી શકશો? તો કે સરપ્લસ છે એટલા જ. અહીંયા સરપ્લસ છે 20,000, તો રિકવરી પણ કેટલી થશે? 20,000ની જ. હવે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, આજે 28,000 છે એ રિકવર માટેનો ટાઈમ કેટલો છે? નેક્સ્ટ 2 યર્સ. 2007માં રિકવરી થઈ નહીં, 8માં થાય છે રિકવરી, બટ એમાંથી 20,000 જ. તો કમ્પલસરી રિમેનિંગ 8,000 તમારે ક્યાં ટ્રાન્સફર કરવાના રહે? નોટ રિકવર્ડમાં. વાય? બિકોઝ એમની રિકવરીનો ડ્યુરેશન નેક્સ્ટ 2 યર્સ, એ આપણે અહીંયા પૂરા થઈ જાય છે એટલા માટે, રાઈટ? તો કમ્પલસરી 8,000 તમારે શું કરવા પડશે? રિટર્ન ઓફ. નાવ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ. ટોટલ 44,000 બેલેન્સ હતું, જેમાંથી 20,000 રિકવર થયા અને 8,000 નોટ રિકવર્ડ, સો બેલેન્સ કેટલું રહેશે? 16,000. હવે રહેશે ખાલી સેકન્ડ યરની શોર્ટ વર્કિંગ જ. ક્લિયર? સો નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, જ્યારે પ્લસમાં શોર્ટ વર્કિંગ હોય ત્યારે કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 6, સો ઇટ વિલ કમ 64,000 રૂપીઝ. નાવ લાસ્ટ યર 2009, શોર્ટ વર્કિંગ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? 60,000 માઇનસ 48,000, સો ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ કમ પ્લસ 12,000 રૂપીઝ, રાઈટ? પ્લસમાં આવે છે, દેટ મીન્સ સરપ્લસ છે. સરપ્લસ છે તો રિકવરી થઈ શકશે? યસ. બેલેન્સ છે કેટલી શોર્ટ વર્કિંગની? 16,000. રિકવરી કેટલી કરી શકશો? અહીંયા સરપ્લસ છે એટલી જ, 12,000 છે, રિકવર કરી શકશો, રાઈટ? આ 16,000 શોર્ટ વર્કિંગ એ ક્યાં યરની છે સ્ટુડન્ટ્સ? 2007, જેમની રિકવરીનો ટાઈમ કેટલો છે? નેક્સ્ટ 2 યર્સ, એટલે કે 2008 અને 2009. 2008માં એમની કોઈ રિકવરી થઈ નહીં, 2009માં રિકવરી થાય છે, બટ કેટલાની? 12,000. તો કમ્પલસરી જે રિમેનિંગ 4,000 છે એ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાના રહેશે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ એઝ રિટર્ન ઓફ. ક્લિયર? નાવ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ નીલ એન્ડ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? 60,000 માઇનસ 12,000, સો ઇટ વિલ કમ 48,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? કેલ્ક્યુલેશન ક્લિયર થાય છે, રાઈટ? અહીંયા તમારી કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ, રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ, વ્યવસ્થિત રીતે ટેબલ છે સમજજો, વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરજો, રાઈટ? અને પછી તમને લીઝીની બુક્સમાં, એટલે કે રામ કોલિયરી કંપની બુક્સમાં, 4 લેજર્સ પૂછેલા છે. મિનિમમ રેન્ટ અકાઉન્ટ, રોયલ્ટી અકાઉન્ટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ એન્ડ માઇનલોર્ડ મીન્સ લેન્ડલોર્ડ અકાઉન્ટ. આ 4 અકાઉન્ટ તમને આજે હું હોમવર્કમાં આપું છું, તમારી જાતે તમારે રેડી કરવાના છે. ઓર ઇફ યુ હેવ એની ડાઉટ્સ ઓર ક્વેરી, યુ કેન આસ્ક. સો સ્ટુડન્ટ્સ, આજનો આપણો આ સેશન આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.